જય શ્રી કૃષ્ણ ધર્મ ન્યાયને સંત સુરક્ષા કરવા પાપીનો સંહાર ભૂમિભાર હરણ કાજે અહીં થયો દિવ્ય કૃષ્ણાવતાર આજે જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ કૃષ્ણ ખરા અર્થમાં લોકનાયક છે વિષ્ણુ ભગવાનના આઠમા અવતાર ગણાતા મૂલ્યધરે જે દિવસે સંસારમાં પ્રથમ પ્રાણ ફૂંક્યો તે દિવસે ઇતિહાસના પાને અમર થઈ ગયો ભારતમાં અનંત અવતારો છે એક એક ધ્યેય માટે જીવનોના જીવન આ દેશમાં લોકોએ આપી દીધા છે અને એ ભારત દેશના રત્નોમાં શોભતો કૃષ્ણ એટલે મણી બધી જ દૃષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણે જે ભૂમિકા ભજવી એ તો વિશ્વના ઇતિહાસની એક અજોડ ઘટના છે તો સમગ્ર માનવજાતને કર્મ જ્ઞાન અને ભક્તિનું તત્વજ્ઞાન સમજાવતી શ્રીમદ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણની સનાતન દેન છે શ્રી ગુણવંત શાહ કહે છે કે કૃષ્ણ વિશે લગભગ સોળ હજાર જેટલી ગેરસમજો પ્રવર્તે છે આમ જુઓ તો કૃષ્ણ તટસ્થ હતા પણ જુદી માટીના કૃષ્ણ જીવનભર અન્યાય સામે લડ્યા શરૂઆત કંસના સામનાથી થઈ અને દુર્યોધન મર્યો ત્યાં સુધી અન્યાયની સામે તેઓ લડતા જ રહ્યા ગોકુળનું માખણ શહેરમાં ચાલી જતું અટકાવવા માખણ ચોર બન્યા અને મટકી ફોડવાનો સત્યાગ્રહ પણ કીધો જરાસંધ અને શિશુપાલનો સામનો કર્યો અને કાલિય નાગનું દમન પણ કર્યું પરાજિત થયેલા રાજાઓની કેદમાં પુરાયેલી અનેક કન્યાઓને મુક્ત કરી અને એટલું જ નહીં તેને સમાજમાં પૂરતું રક્ષણ અને સન્માન પણ અપાવ્યું જો શ્રી કૃષ્ણએ ગેરસમજની ચિંતા કર્યા કીધી હોત તો આમાંનું કશું તેઓ કરી શક્યા હોત કવિઓ તો કૃષ્ણ પર અને એની વાંસળી પર કાવ્યો કે ગીતો લખતા ધરાતા જ નથી કૃષ્ણ પર અને એની લીલા પર શું કંઈ ઓછા ગીતો લખાયા છે નૃત્યકારોને તો કૃષ્ણ વગર ચાલે જ નહીં કોઈ બીજા ભગવાન કૃષ્ણની માફક નાચ્યા છે ખરા આમ જુઓ તો સમગ્ર ભારતમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે પણ એમાંય ગુજરાતની વાત કરીએ તો અહીં દ્વારિકાધીશનો પ્રભાવ વધુ જોવા મળે છે રાત્રે બાર વાગ્યે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના ગગન ભેદી નારા વચ્ચે શ્રી કૃષ્ણ જન્મોત્સવ વિધિનું દૃશ્ય હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ઉજવાય છે દિવસ દરમિયાન ગોવિંદા આલારે આલારેની ધૂન સાથે ગોવિંદાઓની આ ટોળીઓ લોકોએ જાહેરમાં ઊંચે લટકાવેલી મટકીઓ ફોડવા નીકળી પડે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જે સંદેશ આપ્યો છે તેમજ જે બાહેન્દ્રી તેમણે આપી છે તે હજુ સુધી વિશ્વસનીય રહી છે અકબંધ રહી છે જેને આપણે શ્લોકગાન દ્વારા શ્રવણ કરીએ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુથાન ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત णायां साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे शम्भवामि युगे युगे कृष्णजन्म ए मोहरात्रिना प्रगट थेलो। આધ્યાત્મિક પ્રકાશ મોહમાંથી મુક્તિ અપાવે તે કૃષ્ણ કૃષ્ણ દેવકી રૂપી માનવ શરીરમાં છુપાયેલું દૈવી તત્વ છે જે જન્માષ્ટમીની રાત્રે ફરી ફરી પ્રગટ થાય છે આપણા સૌનું સદભાગ્ય છે શ્રી કૃષ્ણ શરણ મમા